નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ વિષય ગુજરાતી દ્વિતીય ભાષાનું કાવ્ય નંબર ચૌદ મારું તારું આ કાવ્યનો અભ્યાસ કરીશું તો સૌથી પહેલાં આપણે કવિ પરિચય પ્રાપ્ત કરી લઈએ આપણા કવિનું પૂરું નામ છે રાજેન્દ્ર અનંતરાય શુક્લ તેમનો જન્મ બાર ઓક્ટોબર ઓગણીસો ને બેતાલીસના રોજ જૂનાગઢ જિલ્લાના માટવા ગામે વિદ્યાબહેન અને અનંતરાય શુક્લને ત્યાં થયો હતો માધ્યમિક શિક્ષણ તેમણે ગામમાં જ પૂર્ણ કર્યું અને ત્યારબાદ તેમણે અમદાવાદની એલડી આર્ટ્સ કોલેજ ખાતે ઓગણીસો ને પાંસઠમાં સંસ્કૃત અને પ્રાકૃત વિષયમાં બી એ અને ઓગણીસસો ને સડસઠમાં એમ એની પદવી મેળવી ઓગણીસો ને બ્યાસી સુધી તેમણે વિવિધ સંસ્થાઓમાં શિક્ષણ આપ્યું તેઓ આદ્ય કવિ નરસિંહ મહેતાની કવિતાઓથી પણ પ્રભાવિત થયા હતા તેમના સાહિત્ય સર્જનમાં જોઈએ તો તેમણે કાવ્ય સંગ્રહ આપ્યા છે એમના કાવ્ય સંગ્રહોમાં જોઈએ તો કોમલ રિષભ જે ઓગણીસો સિત્તેરમાં અને અંતરગંધાર ઓગણીસો ને એક્યાસીમાં પ્રકાશિત થયા છે જેમાં ગ્રામજીવન અને નગરજીવનના સ્વા અનુભવથી મનુષ્યને પૂરા રસથી ચાહવાની વૃત્તિથી અને સાહિત્ય ઉપરાંત તેમણે સંગીત જ્યોતિષ ઇતિહાસ તત્વ તત્વજ્ઞાનાદિ વિષયોના અધ્યયનથી કેળવાયેલી એમની કવિ તરીકેની સજ્જતા જોઈ શકાય છે એમની કવિતામાં અદ્યતન ભાવ વિભાવનો તેમજ કલાંતિક નૈરાશ્ય અને વિચ્છિન્નતાના અનુભવનો સ્પર્શ પમાય છે એમના પ્રયોગોને આપણી બધી પરંપરાઓની સમૃદ્ધ ભૂમિકા સાંભળી છે આધુનિક જગતનો પૂરો પરિવેશ આ કવિ પાસે છે તેમણે છાંદસ અછાંદસ કાવ્યો અને ગીતો રચ્યા છે પરંતુ એમની વિશેષ સિદ્ધિ ગઝલમાં છે તેમણે ગઝલમાં ગઝલ સંહિતા ભાગ એકથી પાંચ જેની અંદર તેમની તમામ ગઝલો સંગ્રહાયેલી છે તેમની કવિતામાં આધ્યાત્મના રંગની અનુભૂતિ થાય છે સેજણ તેમનો તાજેતરનો ગઝલ સંગ્રહ છે તેઓ રણજીતરામ સુવર્ણચંદ્રક તથા સાહિત્ય અકાદમી દિલ્હીના પુરસ્કારથી પણ સન્માનિત થયેલા છે આ રચના ગઝલ સ્વરૂપની છે તેનું શીર્ષક છે મારું તારુ પછી પૂર્ણવિરામ નથી લગાવ્યું કવિએ ઉદ્ગાર ચિહ્ન મૂક્યું છે ઉદ્ગાર ચિહ્ન ક્યારે મૂકી શકાય કે જ્યારે કોઈ ભાવ વ્યક્ત કરવો હોય કોઈ લાગણી વ્યક્ત કરવી હોય ત્યારે આપણે ઉદ્ગાર ચિહ્ન મૂકતા હોઈએ છીએ અહીં પણ કવિએ મહરુતારુ દ્વારા સહિયારાપણાની ભાવના વ્યક્ત કરી છે આપણાપણાની ભાવના વ્યક્ત કરી છે કેમ કે સંબંધોમાં મહરુતારુ દ્વારા એકત્વ સાધી શકાય નહીં તેમાં તો આપણાની ભાવના જ જરૂરી છે આ કાવ્યમાં એવા જ વિચારોને સરળ ભાષામાં રમત્યાર શૈલીમાં કવિએ અસરકારક રીતે રજૂ કરી છે તો ચાલો મિત્ર સૌથી પહેલાં આપણે આ સરસ મજાનું કાવ્યનું ગાન કરી લઈએ મને લે આ મને ગમ્યું તે મારું પણ જો તને ગમે તો તારું મારું તારું ને ગમવું પર લાવ લાવ કરીએ સહિયારું મારું તારું ને ગમવું પણ લાવ લાવ કરીએ સહિયારું તું જી તેને થાવ ખુશી હું તું જી તેને થાવ ખુશી હું લેને ફરી ફરીને હારું ઈટાકીટ્ટા એક ઘડીના બાકી સગડું પ્યારું પ્યારું ઈટાકીટ્ટા એક ઘડીના બાકી સગડું પ્યારું પ્યારું હસી રમીએ મીઠું લાગે હસી રમીએ મીઠું લાગે આંસુ સૂતો લાગે ખારું આંસુ તો લાગે ખારું ગીત હોય તો સીધા બોલા તું ઝી લી લે હું લલકારું ગીત હોય તો શીધ બોલા તું ઝી લી લે

પણ જો તને ગમે તો તારું તો મિત્રો હવે કાવ્યગાન કર્યા બાદ કાવ્યને સમજી લઈએ તો તેની પ્રથમ પંક્તિ છે લે આ મને ગમ્યું તે મારું પણ જો તને ગમે તો તારું મારું તારું ને ગમવું પણ લાવ લાવ કરીએ સહિયારું અહીં કવિ બહુ ઉદાર સ્વભાવના છે તેથી કહે છે કે મને ગમે છે તે મારું છે પરંતુ જો એ તને ગમે તો એ તારું છે આમ કવિ મારું તારું અને ગમવું છે એને જ આપણે સહિયારું બનાવીએ એટલે કે આપણું બનાવીએ મારું તારું નહીં પરંતુ આપણું બનાવીએ મારું બોલવાથી વૃત્તિ લાગે છે જ્યારે આપણું બોલવાથી એ આપણું સહિયારું બધાનું લાગે છે ઉદારતા ની ભાવના દેખાય છે તું જીતે ને થાવ ખુશી હું લેને ફરી ફરીને હારું કવિ અહીં કહે છે કે તું જીતે એટલે કે સામેવાળી વ્યક્તિ જીતીને ખુશ થતી હોય તો તે માટે પોતે વારે વારે એટલે કે ફરી ફરી વાર એ હારવાનું પસંદ કરે છે તારી ખુશી એ જ મારી ખુશી છે એવી ભાવના કવિ અહીંયા વ્યક્ત કરી છે કવિ મરું તારું કરીને ભેદભાવ રાખીને આનંદ માણી શકતા નથી ભેદભાવ છોડીને જીવનને આનંદમય બનાવવા ઈચ્છે છે જો પોતે હરવાથી સામેની વ્યક્તિને આનંદ થતો હોય તો કવિ વારંવાર હરીને પણ સામેની વ્યક્તિને ખુશ કરવા માટે એમાં જ કવિને આનંદ મળે છે એટલે જ કવિ પોતાની પણ પણ ખુશ થાય છે આગળ કવિ કહે છે ઈટ્ટા કીટ્ટા એક ઘડીના બાકી સગડું પ્યારું પ્યારું આ મોજ મસ્તીના કવિ છે ઈટ્ટા કીટ્ટા એ તો બાળકોની ક્ષણવારની રમત જેવું છે ઈટ્ટાકીટ્ટા એટલે કે જે આપણે કટ્ટીને દોસ્તી કરીએ છીએ એમાં થોડી વારમાં આપણે ભેગા થઈએ અને પાછા જુદા થઈએ ને ફરી પાછા ભેગા થઈએ એવી રીતે ક્ષણવાળની બાળકની રમત છે જીવનમાં દરેક વ્યક્તિના જીવનમાં ઈટાકીટ્ટા તો આવતું જ હોય છે પરંતુ ઘડીકમાં એને ભૂલી જઈને જીવનમાં બધું પ્યારું પ્યારું જ રાખવું જોઈએ ઈટાકીટ્ટા કરીને આ જીવન એકબીજાથી દૂર ન થવું જોઈએ એ સંદેશો કવિ બધાને કહેવા માગે છે ત્યાર પછીની પંક્તિ છે હસીએ રમીએ મીઠું લાગે થું તો લાગે ખારું હસીએ રમીએ મીઠું લાગે થું તો લાગે ખારું કવિ કહેવા માગે છે કે આપણે એકબીજા સાથે હસીએ રમીએ તો મીઠું લાગે એટલે કે સારું લાગે પ્યારું લાગે પરંતુ ખારું આંસું થૂ કંઈને થૂકી નાખવાના એટલે કે અણગમતી વસ્તુ વચ્ચે લાવવાની જ નહીં એવું કવિ કહેવા માગે છે અને પોતે જિંદગીભર હસી રમીને મીઠું બોલીને પોતાનું જીવન પ્યારો પ્યારું સારું બનાવવાની કવિ વાત કરે છે ત્યાર પછીની પંક્તિ છે ગીત હોય તો શી દ બોલા તું ઝી લીલે હું લલકારો કવિ ગીત ગાઈને આનંદ કરવા માગે છે ગીત હોય તો તે આનંદથી ગાવાનો જ હોય એમાં અબોલા રાખીએ તો કેમ ચાલે એકબીજા સાથે વાત ન કરીએ ન બોલીએ તે કેવી રીતે ચાલે ગીત તું ઝીલે તો હું લલકારવા એટલે કે હું ગાવા તૈયાર છું માટે કવિ અબોલા કરવા તૈયાર નથી એટલે કે કોઈની સાથે વાતચીત કરવાનું બંધ કરવા કવિ તૈયાર નથી કે છે કે જો તું મારી પાછળ પાછળ જો તું મને સહકાર આપવા તૈયાર હોય તો હું ગીત ગાઈશ અને તું પાછળ ઝીલતો હોય એટલે કે તું મારી પાછળ જો ગાતો હોય તો હું ગીત ગાવા તૈયાર છું કાવ્યના અંતમાં કવિ કહે છે રમીએ ત્યાં લગ હાથ રમકડું રમીએ ત્યાં લગ હાથ રમકડું મોજ મહિષું મારું તારું મોજ મહિશું મારું તારું કવિની ખેલદિલી અહીં દાદ માંગે એવી છે જ્યાં સુધી રમવું હોય ત્યારે એમ માનવું કે આપણી પાસે રમવાના વિવિધ પ્રકારના રમકડા છે અને રમતમાં આનંદ આવતો હોય તો પછી આ આ મારું આ તારું એમ કહેવાનો અને કરવાનો કોઈ અર્થ રહેતો નથી સંપીને રમીએ કે રહીએ તો બસ બધે જ મોજ આનંદ છે અંતે ટૂંકમાં એટલું જ કહીશ મહરુ તારું કાવ્યમાં રાજેન્દ્ર શુક્લે સહિયારાપણાનો ભાવ વ્યક્ત કર્યો છે મહરુતારું કરીને ભેદભાવ ન ઊભો કરવો જોઈએ ભેદભાવ ટાળવો જોઈએ આપણું હોય છતાં જો સામેવાળી વ્યક્તિને તે વસ્તુ ગમી જાય તો તે તેને આપી દેવી જોઈએ સામી વ્યક્તિ જીતી જાય તો પણ આપણે આનંદ વ્યક્ત કરવો જોઈએ હારવામાં પણ મજા હોય છે હરવાની પણ મજા લેવી જોઈએ સામેવાળી વ્યક્તિને જીતીને આનંદ થતો હોય તો આપણે એમની ખુશી માટે વારે વારે હરવું જોઈએ હર સ્વીકારવી જોઈએ એ જ તો જીવનની મહાનતા છે કિટ્ટા બાળકોમાં ઘડી બે ઘડીના હોય છે કાયમ માટેના કિટ્ટા બાળકોમાં નથી હોતા બાકી તો બધું પ્યારું પ્યારું જ હોય છે એકબીજા સાથે હળીમળીને હસીએ રમીએ તો કેવું મીઠું લાગે ગીત ગાવાનો આનંદ લૂંટીએ માણીએ આ આનંદમાં રહીને રમકડો રમવાની મજા લૂંટીએ તેમાં મારું કે તરુતરું ન રાખીએ તારું સહિયારું ગણીને આપણાપણાની ભાવના રાખીને ભેદભાવ ટાળીને જીવવાનો માર્ગ આપણે શોધવો જોઈએ તો મિત્રો હું માનું છું કે તમને આ કાવ્ય સારી રીતે સમજાઈ ગયો હશે તો આ કાવ્યના સ્વાધ્યાયના પ્રશ્નો તમે તમારી નોટબુકમાં લખી લેશો અને આ કાવ્ય તમે જાતે ગાવાનો પ્રયત્ન કરજો જેથી કરીને કાવ્ય પણ તમને યાદ રહી જાય ધન્યવાદ